જય સિયારામ। બધા જ કાંડ એમને કવર કર્યા, એનો અયોધ્યા કાંડ, સુંદર કાંડ, કૃષ્ણ કિંડા કાંડ, લંકા કાંડ, બહુ જ મજા આવી, બહુ સરસ। અને આગળ અને અમેરિકામાં આવો મળવું એ બહુ મુશ્કેલ છે, બહુ મોટો લાવો છે। જાગ્યા ત્યારથી ભાગ્યામાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે। મિત્રો, લાસ્ટ જે વિડીયો બનાવેલો મોરારી બાપુ આવ્યા છે બોસ્ટનમાં, તેના પર તમે લોકોએ અઢળક પ્રેમ આપ્યો છે, તે બદલ તમને બધાને થેન્ક યુ। તમે જો એ વિડીયો ના જોયો હોય તો ખાસ તેની કોમેન્ટ સેક્શનમાં જઈને જોજો। મેં એક નાની રિક્વેસ્ટ કરી હતી અને તમે બધાએ પુષ્કળ માત્રામાં ત્યાં આગળ જય શ્રી રામ, જય શ્રી રામ લખીને કોમેન્ટ સેક્શનને આખું ભરી દીધું છે, તો થેન્ક યુ સો મચ તેના માટે પણ। લાસ્ટ વિડીયો કરતાં આજે વેધર થોડું સારું છે, અત્યારે વરસાદ નથી પડી રહ્યો તે પ્લસ પોઈન્ટ છે। એટલે અહીંયા સિટીનો થોડોક નજારો તમને બતાડું, આજુબાજુના એરિયાનો। અને મારી પાછળ જે હોલ છે, જ્યાં મેઇન કથા ચાલી રહી છે, તે છે લોવલ મેમોરિયલ હોલ। અને આ બોસ્ટનથી નોર્થમાં આવેલું છે લોવલ, લગભગ 30-40 મિનિટ જેવું થાય, ડિપેન્ડિંગ તમે કેટલી સ્પીડમાં ગાડી ચલાવો છો। તો આ જે મેમોરિયલ હોલ છે તેની બાજુમાં જ બ્યુટિફુલ રિવર આવેલી છે, આ નદીનું નામ કોન્કર્ડ રિવર છે। અને સામેની બાજુએ મિડલસેક્સ કોમ્યુનિટી કોલેજનું બિલ્ડિંગ છે, અને ત્યાં જે મોટું બિલ્ડિંગ દેખાય છે તે યુમાસ ઇન એન્ડ કોન્ફરન્સનું બિલ્ડિંગ। ચાલો અંદર જઈને કરીએ પૂજ્ય મોરારી બાપુના દર્શન। તો મિત્રો, આપણી જોડે અત્યારે જોડાઈ ગયા છે પૂનમબેન અને તેમનો સન છે ધાર્વિક। અને પૂનમબેન અહીંયા આગળ રોજ કથામાં આવે છે, તેમનો અનુભવ કેવો રહ્યો તે આપણે તેમને પૂછીએ। અમારો અનુભવ તો બહુ સરસ રહ્યો, આપણું ઇન્ડિયન કલ્ચર શું છે એ અહીંયા જોવા મળે છે, અને એક કે બહુ સરસ વ્યવસ્થા છે અહીંયા આગળ। અને અમેરિકામાં આવવું મળવું એ બહુ મુશ્કેલ છે, બહુ મોટો લાવો છે। જય શ્રી રામ, થેન્ક યુ, થેન્ક યુ। મિત્રો, કથા હમણાં પૂરી થઈ છે ને મોટાભાગના લોકો પ્રસાદી લેવા જઈ રહ્યા છે, પણ મારે બાપુના દર્શન કરવા છે, એટલે બાપુ જ્યાંથી નીકળે છે ત્યાં આગળથી થોડા દર્શન જો થાય તો તમને લોકોને પણ હું બતાડું।
તમને લોકોને મેં લાસ્ટ વિડીયોમાં જે કીધું તો બાપુનો જે વિડીયો બનાવ્યો હતો તેમાં આ હોલમાંથી અહીંયાથી ચાલીને પછી આગળ સામે પ્રસાદી લેવા માટે બધા જઈ રહ્યા છે. તો મિત્રો અડધા લોકો આ બાજુ જાય છે, અડધા લોકો આ બાજુ જાય છે. તો મારે જવું છે બાપુના દર્શન કરવા, તો હું જઉં છું આ બાજુ. તમે આવી ગયા સ્પુક અંકલ, આવી ગયા તમે વિડીયોમાં આવી ગયા. એવું છે? આર યુ ઓકે વિથ ધેટ? રાઈટ, મળીએ. તો આઈ થિંક અહીંયા પાછળ જે પાર્કિંગ લોટ છે ત્યાં આગળ કદાચ બાપુએ કાર પાર્ક કરી છે અને અહીંયા પાછળ લોકો રાહ જોઈને બેઠા છે તેમની ક્યારે દર્શન આપે. તો લેટ્સ ગો ઉપર જઈને જોઈએ કે આપણને દર્શન થાય છે કે નહીં મોરારી બાપુના. મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ ઘણા બધા લોકો બાપુના દર્શન કરવા માટે ઊભા છે. અત્યારે બધા ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે બાપુ ક્યારે બહાર નીકળે અને દર્શન આપે. અને મારી નીચે પણ ઘણા બધા ભક્તોની લાઈન લાગેલી છે. આ બાજુ ગુરુના દર્શન કરવા માટે. જય શ્રી રામ બાપુ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ બાપુ, જય સિયારામ. તો મિત્રો આપણી સાથે અત્યારે આલાપભાઈ પંડ્યા જોડાઈ ગયા છે. બાપુના ખૂબ જ સરસ દર્શન થયા હશે તમને લોકોને. અત્યારે હવે અમે લોકો પ્રસાદી જ્યાં મળી રહી છે ત્યાં આગળ જઈ રહ્યા છે. અને આલાપભાઈ છે એકચ્યુઅલીમાં મેં જે લાસ્ટ વિડીયો બનાવ્યો હતો મોરારી બાપુ પર કે અહીંયા વ્યવસ્થા શું છે તે જોઈને અહીંયા આગળ આવ્યા છે. તો મને એટલી ખુશી થઈ કે મારા વિડીયોથી એટલીસ્ટ એક જણાને પણ લાભ થયો. મારા માટે એનાથી વધારે મોટી ખુશી નથી. તો આજની કથા વાર્તાનો લાભ તમને જે મળ્યો હોય એમાં કેટલી મજા આવી થોડું જણાવશો? પહેલા તો જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. અને બહુ જ ખૂબ જ સરસ આજે કથા કરી બાપુએ. હા, એમને બધા જ કાંડ એમને કવર કર્યા. એનો અયોધ્યા કાંડ, સુંદર કાંડ, ક્રિસ્તી કિંદા કાંડ, લંકા કાંડ, બહુ જ મજા આવી. બહુ જ સરસ અને એકદમ સરસ રીતે મેં પહેલી વાર એકચ્યુઅલી મોરારી બાપુની કથા ઇન પર્સન એટલે ઇન્ડિયામાં ભાઈ આપણને લાવો નથી મળ્યો પણ અહીંયા બોસ્ટનમાં મળી ગયો. મારી જાતને બહુ આપણને પુણ્ય થઈ ગયું કહેવાય. મારી જાતને બહુ નસીબદાર માનું છું કે મેં આ કથા એટેન્ડ કરી આજે ઇન પર્સન. બહુ સરસ લાગ્યું, બહુ મજા આવી, બહુ મજા આવી. અને બાપુ જે ડિટેલમાં વાત કરે બધી અંદરથી એ ઘણી વખત આપણે પુસ્તકો વાંચેલા હોય તો બી ખ્યાલમાં ના આવે, અથવા જેટલી બી વખત સાંભળીએ આ બધા કાંડ ત્યારે આપણને એટલું ડિટેલમાં ના ખબર હોય. પણ ઇટ્સ વર્થ અટેન્ડિંગ ઇન પર્સન. આટલે દૂરથી સાત સમુદ્ર પાર કરીને બાપુ આપણા માટે અહીંયા આવ્યા છે ને આપણે મિસ કરી દઈએ એવું ના ચાલે, ના ચાલે.
અને એમણે જે વસ્તુ કીધી ને કે આપણા જે જીવનમાં આપણા પોતાનામાં જે સાથે સાથે જે ખરાબ તત્વો છે એને આપણે કઈ રીતે આની અંદર સ્વાહ કરી દેવાના છે, રાઈટ? દંભ છે, પાખંડ છે, પાખંડ પાખંડ છે, રાઈટ? તમે ખરાબ રસ્તે જતા રહ્યા હોય તો આપણે કેવી રીતે કરવાનું? રાવણનું ઉદાહરણ આપીને એમને સંક્ષિપ્તમાં સમજાવ્યું કે એ કપટ હતા, એ પોતે ભગવાનના ભક્ત હતા પણ એ કપટ રસ્તો એમણે ખરાબ કર્યો, એટલે એમને જવું જ પડ્યું, રાઈટ? એટલે એને સારું કેવું ભગવાને બધાને કેવા નિર્માણ કરી દીધા, એ બધી વસ્તુ બહુ સરસ સમજાઈ, એટલે બહુ મજા આવી, આનંદ આવ્યો. એટલે તમારો વિડીયો બહુ જોવો છો, થેન્ક યુ ડુઇંગ ઇટ, થેન્ક યુ. ખાસ તો તમે ધાર્મિક અને મંદિરોને બધું બહુ સરસ કવર કરો. હજી મારે ઘણા બધા મંદિરોમાં જવાનું છે, આગળ ન્યૂ જર્સી પણ જવાનો પ્રોગ્રામ છે મારો, મારી પાછળ તમે લોકો જોઈ શકો છો કે લોકો અત્યારે પ્રસાદની લાઇનમાં ઉભેલા છે. મને જો મોકો મળશે, અહીંયાથી જગ્યા મળશે અંદર જવાની, તો અંદર જોઈને અંદરનો નજારો પણ તમને લોકોને બતાડીશ. તમે બાપુની કથા રોજ સાંભળવા આવો છો, રોજ આવે છે, કેવું લાગે? મજા આવી? મજા આવી. વોલન્ટિયર્સને ખરેખર સત સત નમન કરવા જોઈએ. બોસ્ટનને પાવન કરી દીધું આ વખતે, લોકો ન્યૂ જર્સી, ન્યુયોર્ક, દુબઈ, ઓહાયો, મેરીલેન્ડ, ઓહાયો, લંડન, પછી કેટલી બધી જગ્યાએ જપાન બધાથી આવ્યા, કેનેડા, આખો બધેથી આવ્યા છે. ખૂબ સરસ, બધાએ દર્શન લેવા જ જોઈએ. ને આજના જમાનામાં તો બધાને આધ્યાત્મિક નોલેજની જરૂર છે, જરૂર છે, કારણ કે આપણી લાઈફ એટલી ફાસ્ટ થઈ ગઈ છે, જે મિસિંગ જે પીસ છે એ આધ્યાત્મિક નોલેજ નો છે. એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં અહીં નોટિસ કરી કે યંગ અને એડલ્ટ્સને નાના છોકરાઓ પણ આવે છે અને બેસે છે અને જો સાંભળે છે બાપુને, બાપુનું મેસેજ એ જ હતો, આપણી નેક્સ્ટ જનરેશનને કેટલા ફાઇન સંસ્કાર મળી રહ્યા છે. આઈ નો, એટલે બાપુ બહુ સારું કામ કરી રહ્યા છે. થેન્ક્સ ટુ બાપુ, થેન્ક્સ ટુ બાપુ. એ કેમ ના તમારે સીધી સીધી ચાલવા મળી? કેવું છે? તો મિત્રો, તમે જોઈ શકો છો મારી પાછળ બધા લોકો લાઇનમાં વ્યવસ્થિત રીતે ઊભા છે અને એકદમ પ્રેમથી બધાને પ્રસાદી આપવામાં આવી રહી છે. અને અહીંયા આગળ છાશની પણ ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે, એટલે છાશ પીને અચૂક જાય છે લોકો.
અહીંયા આગળ છાસ ના મગ ભરેલા છે, તમારે પીવી હોય તો જાતે પણ લઈ શકો છો, રિફિલ કરાવી શકો છો. થેન્ક યુ ફોર ધ છાસ સેવા. તો મિત્રો, લાસ્ટ વિડીયો જે બનાવ્યો તમે બાપુનો, તેમાં આ બધી વ્યવસ્થા કેવી છે એ બતાવવાનો મોકો મળ્યો હતો મને. પણ મને ખુશી છે કે આજે એકચ્યુઅલીમાં બધા લોકો આવેલા છે અહીંયા આગળ, ને હું તમને બતાવી શક્યું કે કેટલી સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આગળ. મારો જવાનો સમય પાકી ગયો છે અત્યારે હવે, એટલે આઈ હોપ કે તમને આજનો આ વિડીયો ગમ્યો હશે. ફરીથી મોરારી બાપુને થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે, બોસ્ટનને પાવન અને પવિત્ર કરવા માટે. અને વધારે તો રિક્વેસ્ટ નથી કરવી મારે તમારી પાસેથી, બસ લાસ્ટ વિડીયોને જેટલો પ્રેમ આપેલો તમે બાપુના, તે રીતે જ તમે ફરીથી વિડીયો જો ગમ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને ખાલી જય સિયા રામ અથવા તો જય શ્રી રામ લખી દેજો તો દિલ ખુશ થશે. થેન્ક યુ સો મચ ગાઈઝ તમારા સપોર્ટ માટે, અને આ રીતે જ સપોર્ટ આપતા રહેજો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી તમે લોકો કરો જલસા. મજાની વાત એ છે કે આજે ઘણા બધા જાગ્યા ત્યારથી ભાગ્યાના સબસ્ક્રાઈબર્સ મળ્યા મને, અને ઘણા બધા લોકોએ થેન્ક યુ કીધું, તો જેટલા પણ લોકો મળ્યા આજે એ બધાને થેન્ક યુ સો મચ. કારણ કે ઘણો પ્રેમ કરે છે આ બધા સબસ્ક્રાઈબર્સ, અને તમે લોકો પણ ખૂબ જ પ્રેમ કરો છો, અને ખૂબ જ મજા આવી બધાને પર્સનલી મળવા મળ્યું અને જાણવા મળ્યું કે તેઓ પોતાની પ્રોફેશનલ લાઈફમાં શું કરે છે.